નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? સરસ. સો આઈ વેલકમ યુ ઓન બિહાફ ઓફ સરસ્વતી શિક્ષક કુંજ એન્ડ સ્ટુડન્ટ્સ. યુ નો એવરીવેર ધેટ અવર 7th સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ વી હેવ ઓલરેડી કમ્પ્લીટેડ ધ સિલેબસ એન્ડ ઓનલી રીમેનિંગ ઇઝ ધેટ ધીસ થિંગ ધેટ લેટ્સ રીડ મોર મીન્સ એલ આર એમ. તમે જેવું ગુજરાતી હિન્દીમાં પૂરક વાચન હોય છે ને, એવી જ રીતે અહીંયા આપણા અંગ્રેજીમાં પણ હોય છે, બરાબર ને? તો એની અંદર પણ આવું કંઈ આપણે વધારાની એક સરસ મજાની સ્ટોરી ભણવાની છે. આપણે લાસ્ટ ટાઈમ ઓનલાઈન ક્લાસમાં પ્રેયર્સ, પોયમ્સ એ બધું શીખ્યા હતા, યસ ઓર નો? યસ. અને આપણે સાથે સાથે રિવિઝન પણ ચાલુ કરી દીધું છે, બરાબર ને? તો આજે આપણે જે ક્લોઝ વન છે એનું નામ છે ધ ગંગા, એને આપણે સમજીશું, રાઈટ? તો આજે ગંગા છે એ તમને ખબર છે કે ગંગા માતા છે, ગંગા નદી છે, રાઈટ? ગંગા નદી એ ખરેખર બહુ જ પવિત્ર માનવામાં આવે છે, બરાબર? તો આના રિલેટેડ એક સરસ મજાની સ્ટોરી છે એ આપણે સમજવી, ઓકે? સાથે સાથે રીડ કરતા જઈશું, વર્ડ્સ લખતા જઈશું, તમારે આ વર્ડ્સ પણ લખવાના રહેશે, ઓકે? સ્ટુડન્ટ્સ સી ફર્સ્ટ, રિવર્સ આર ધ લાઇફ લાઇન ફોર ધ મેન કાઇન્ડ, બરાબર? તો નદીઓ છે એ આપણી શું છે? જીવાદોરી છે, બરાબર ને? મનુષ્ય માટે, માનવ જાત માટે નદીઓ એ શું છે? જીવાદોરી છે, રાઈટ? તો નદી રિવર્સ એટલે કે રિવર એટલે નદી, રાઈટ? નદી, બરાબર? રિવર એટલે નદી કહેવાય છે, રાઈટ? એટલે શું છે? લાઈફ લાઈન. લાઈફ લાઈન એટલે જીવાદોરી. લાઈફ લાઈન આપણે અત્યારે જે વાપરીએ છીએ પીવા માટે, વાપરવા માટે, તમે જે ઘરે કામ કરે છે મમ્મી, એ બધામાં પાણીનો યુઝ ખાસ થાય છે. એન્ડ વોટર ઇઝ અવર લાઈફ, એ તમને ખબર છે કે જળ એ જીવન છે, જળ વગર જીવન શક્ય નથી, બરાબર? તો એ બધું જે પાણીનો પુરવઠો છે એ આપણને ક્યાંથી પૂરો પાડે છે? નદીઓમાંથી, બરાબર છે? નદીના પાણી છે એને ફિલ્ટરિંગ કરીને જે પ્રોસેસ થઈને આપણને જે પાણી મળે છે એ તમને ખબર જ છે, રાઈટ? તો આ પાણી છે એ આપણને ઘણું ઉપયોગી થાય છે, બરાબર ને? તો એટલા માટે જ એને જીવાદોરી કહ્યું છે, રાઈટ? સો દેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. તો આપણા ભારત દેશમાં ઘણી મોટી મોટી નદીઓ છે, બરાબર છે? ગ્રેટ મીન્સ મહાન, ગ્રેટ મહાન, ઘણી મોટી નદીઓ છે, મહાનદીઓ છે, બરાબર? યસ. સો મોખું મોટી, બરાબર? યસ. તો કન્ટ્રી એટલે દેશ. આપણા ભારત દેશમાં ઘણી મોટી મોટી, ખૂબ મોટી મોટી નદીઓ છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ. અને ગંગા નદી છે એ, ગંગા નદી આપણા ભારત દેશમાં મોટામાં મોટી નદી છે, બરાબર છે? અને સૌથી વધારે મહત્વની છે, ઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ, ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ મોટી નદી છે. આપણા ભારત દેશમાં મોટા મોટી નદી કઈ? તો ગંગા નદી, બરાબર? ગંગા ઇઝ 2480 કિલોમીટર લોંગ. કેટલી લોંગ છે ગંગા રિવર? ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ, કોમન લોંગેસ્ટ, 2480 કિલોમીટર લોંગ, રાઈટ? ધ ગંગા રિવર ઇઝ ધ 2480 કિલોમીટર્સ લોંગ, ઓકે? સો ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. અને જે મૂળ સ્ત્રોત છે ગંગાનો એ ક્યાંથી વહે છે? ગંગા નદી ક્યાંથી શરૂઆત થાય છે? એનો જે મૂળ છે ક્યાંથી છે? હિમાલયના પર્વતોમાંથી એ ગંગા નદી નીકળે છે, બરાબર છે? સો સોર્સ એટલે એનું ઉગમ સ્થાન, એનું જે ઉદ્ગમ સ્થાન, એ જે નદી છે એની શરૂઆત, એનું નીકળવાનું
સ્થાન કયું છે હિમાલયના પર્વતોમાંથી આ ગંગા નદી નીકળે છે બરાબર છે અને એ માઉન્ટેન્સ ક્યાંથી હિમાલયની પર્વતમાળા બરાબર છે માઉન્ટેન એટલે કે પર્વત માઉન્ટેન એટલે કે પર્વત જે ગંગા નદી છે એ ગંગા નદી ભારતની મોટામાં મોટી નદી છે અને કેટલી લાંબી છે 2480 કિલોમીટર લોંગ છે રાઈટ 2480 કિલોમીટર લોંગ છે એટલે 2480 કિલોમીટર લોંગ છે અને ધ ગંગા રિવર ઇઝ ધ સોર્સ ફ્રોમ હિમાલયન માઉન્ટેન્સ બરાબર છે ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ફ્રોમ ધ હિમાલયન માઉન્ટેન્સ હિમાલયના પર્વતોમાંથી નીકળે છે રાઈટ So it comes down through the hills and flows into the Bay of Bengal. ત્યાંથી નીકળીને એ ક્યાં આગળ વહે છે બંગાળની ખાડીને મળે છે બરાબર છે યસ અને સીધી ક્યાં કમ્સ ડાઉન થાય છે ક્યાં આગળ મળે છે સીધી બંગાળની ખાડીને મળે છે બે ઓફ બેંગાલ એટલે કે ખાડી બે ઓફ બેંગાલ બંગાળની ખાડી ફ્લો ફ્લો એટલે કે વહેવું ફ્લો તેઓને આ ઘોડો ક્યાંય મળ્યો નહીં સો
they decided to search it inside the earth. એટલે કે લોકોએ ક્યાં આગળ શોધવાનું શરૂ કર્યું? પૃથ્વીની અંદર, રાઈટ? પૃથ્વીના પેટાળમાં અંદર શોધવાનું શરૂ કર્યું. યસ, ધે ડગ અ ડીપ ડીપ હોલ. અને ડગ એટલે કે ડીપ, જે ભૂતકાળ ડી આઈ જી ડી છે ને, એનું ભૂતકાળ ડી યુ જી ડગ થાય છે. તો ડીપ એટલે કે ખોદવું, ડીપ એટલે કે ઊંડું. ડીપ ડીપ, ઊંડા ઊંડા, કાળા પાડીને, મોટા મોટા અંદર ખાડા કરીને એ લોકો શોધે છે પેલા ઘોડાને, તો એમને મળે છે ખરો. યસ, એટ લાસ્ટ ધે કેમ ટુ અ ગ્રેટ સી. અને જે ખોદતા 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 બહુ ઊંડું ખોદે છે, અને આખી પૃથ્વી પર તો ઉપર જોઈ લીધું જમીન ઉપર, તો ક્યાંય એમને ઘોડો મળ્યો નહીં. અને પછી છેલ્લે શું કરે છે કે પૃથ્વીની અંદર ખોદીને જોવે છે, તો ઊંડાણમાં ખોદી ખોદીને જોવે છે, તો એમને શું થાય છે? એક દરિયો મળે છે, સી મળે છે, બરાબર છે? તો ત્યાં આગળ એક મોટો દરિયો જોવે છે એ લોકો, રાઈટ? ધેન ધે સો અ વેરી ઓલ્ડ મેન. અને આ દરિયા ઉપર દરિયો એક દેખાય ને એમને, સી, સી એટલે કે દરિયો. એ દરિયા પર શું હતું? એક વૃદ્ધ માણસ રાજાએ એમની સાથે રાખ્યો હતો, એ જ ફક્ત ઘરે હતો.
He prayed to the river Ganga to come down on the earth and bring his brothers to life again. અને આ ભગીરથ પુત્રએ રાજાના જે ભગીરથ નામનો જે પુત્ર છે એણે ભગવાનને પ્રેયર કરી ગંગા નદીને પ્રેયર કરી અને કહ્યું કે તમે આવો જલ્દીથી અને મારા ભાઈઓને જીવનદાન આપો, મારા ભાઈને બચાવી લો, રાઈટ? તમે પૃથ્વી પર આવો એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન, અને મારા ભાઈઓને શું કરો, એના ભાઈઓને ફરીથી જીવન આપો. The Ganga was happy to be on the earth. અને ગંગા એ વખતે પૃથ્વી પર આવવા માટે ખરેખર બહુ જ ખુશ હતી. Come down on the earth and yes, but she was afraid that her fall from heaven to earth would break the earth. પણ એ ખરેખર પૃથ્વી પર આવવા માટે બહુ જ ખુશ હતા, પરંતુ જો એ હેવન ઉપરથી પૃથ્વી પર આવશે, પડશે, her fall from heaven to earth, જો એ સ્વર્ગમાંથી પૃથ્વી પર પડશે તો પૃથ્વી તૂટી જશે, એવું કહે છે. જો એ સ્વર્ગમાંથી પૃથ્વી પર પડશે તો પૃથ્વી તૂટી જશે, અને જો પૃથ્વી તૂટી જાય તો આખી દુનિયા નષ્ટ થઈ જાય, રાઈટ? ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્પ ગંગા. પૃથ્વી પર જે શંકર ભગવાન હતા, શિવ ભગવાન હતા, એમને શું કરે છે, રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે કે હે શિવ ભગવાન, ગંગાને પકડી લેજો, એવું કહે છે. પડે તો બ્રેક થઈ જાય, પણ પકડે ગંગાને તો કશું થાય નહીં. એટલે ભગીરથ નામનો જે પુત્ર છે રાજાનો, એ શિવને, શિવ ભગવાનને પ્રેયર કરે છે અને કહે છે, રિક્વેસ્ટ કરીને કહે છે, વિનંતી કરું છું કે ગંગાને પકડી લેજો. યસ, એન્ડ લોર્ડ શિવા અગ્રી, અને શિવ ભગવાન અગ્રી થઈ જાય છે, સંમત થઈ જાય છે. હી આસ્ક ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. અને એમણે ગંગાને શું કીધું કે તમે અહીંયા આગળ પૃથ્વી પર આવો, કોણ પકડી લેશે, લાંબા વાયસ. હી આસ્ક ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. ગંગા માતાના જે લાંબા વાળ છે એના થ્રુ તમે આ પૃથ્વી પર આવો. કોણ પકડવાનું છે, ભગવાન શંકર પકડવાના છે. યસ, ઇન ધીસ વે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. ધીરે ધીરે શાંતિથી ગંગામાં નીચે પૃથ્વી પર આવે છે. અને ધ ગંગા ફ્લોડ ઓવર ધ એશ ઓફ સાગર્સ સન્સ એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન. અને તમને ખબર છે કે આપણા હરિદ્વારથી ક્યાં ગયા હોય ને ગંગા જળ લાવે તો બધે જ ફાટે છે ગંગા જળ. તમારા ઘરે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે પણ તમે ઘરમાં પણ ગંગા જળ છાંટો છો, કેમ? કેમકે દરેક વસ્તુને પવિત્ર કરવા માટે આપણે ગંગા જળ છાંટીએ છીએ. તો અહીંયા પણ ગંગા જેવી પૃથ્વી પર આવે છે અને ગંગા પોતાનું જે પાણી છે એ પેલા જે એશ રાખ થઈ ગઈ હતી એની ઉપર ફ્લો કરે છે અને સાગરના બધા જ પુત્રોનું જીવન ફરી પાછું આવી જાય છે અને બધા જીવતા થઈ ગયા, બરાબર છે? સો ભગીરથ પ્રેર ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ. અને પછી ભગીરથ નામનો જે રાજાનો પુત્ર છે એમને પ્રાર્થના કરે છે અને કહે છે કે તમે ફક્ત ને ફક્ત અહીંયા પૃથ્વી પર જ વહો, ક્યાંય જશો નહીં. સો સી ઇઝ ઓલસો નોન એઝ ભગીરથી, એટલા માટે જ આ ગંગા નદી શું કહીએ છીએ, ભગીરથી પણ કહીએ છીએ, રાઈટ? તો આ પ્રમાણે આપણે જે સ્ટોરી સમજ્યા, સરસ મજાની સ્ટોરી હતી કે રાજા છે, રાજાના પુત્રો ને એક ચોર છે, એ ઘોડાને ચોરી ગયો છે, તો બધા પુત્રોને મોકલે છે શોધવા માટે, અને એક જે પુત્ર છે ભગીરથે ઘરે રહે છે એ શોધવા જાય છે, પૃથ્વી પર ક્યાંય નથી મળતો, પૃથ્વીના અંદર જુએ છે, બહુ જ ખોદે છે, ઊંડાણથી ખોદે છે, તો ત્યાં આગળ દરિયો દેખાય છે. એ દરિયા ઉપર એક વૃદ્ધ માણસ હોય છે અને એ વૃદ્ધ માણસને આ લોકો ડિસ્ટર્બ કરે છે, સાગરના પુત્રો. તો એ વૃદ્ધ માણસ ગુસ્સે થઈને એ બધાને એશમાં બર્ન કરી દે છે, એટલે કે રાખ બનાવીને બાળી દે છે, રાઈટ? તો આને બચાવનારા ફક્ત ને ફક્ત ગંગા રિવરનું પાણી જ હતું. તો ગંગા રિવરને ભગીરથ નામનો જે પુત્ર હતો એણે રિક્વેસ્ટ કરીને કહ્યું કે તમે પૃથ્વી પર આવો, એ ગંગા રિવર છે તો ક્યાં હતા, એ વખતે સ્વર્ગમાં હતા, તો રિક્વેસ્ટ કરીને કહે છે કે તમે અહીંયા આગળ આવો પૃથ્વી પર અને મારા ભાઈઓને બચાવો, રાઈટ?
तो ये वक्त बचावे रीते नीचे आए विचारे गंगा कि जो हूँ पड़ी तो आखी पृथ्वी तूटी जैसे। तो शिव भगवान ने रिक्वेस्ट करे भगीरथ कि ते एमने पकड़जो। शिव भगवान रेडी थी जाए लांबा वाड़ी आगे वर्वे थी एमना पानी फ्लो करे एशीष पर बदाज सागर पुत्रों जीवता थी गया बराबर ने। एट्ला गंगा नदी ने अपने भगीरथ नाम आप नाम की ओखीए पे बराबर है स्टूडेंट्स। तो आज स्टोरी है एना रिलेटेड हमें आप एक्सरसाइज जो है। तो स्टूडेंट्स जो अहीं शू करवानुं छे चूज ए बी ओर सी एंड कम्प्लीट ईच ऑफ द सेंटेन्सीस गिवन बिलो। नीचे आपेला जे वाक्यो छे एना रिलेटेड जे त्रण ऑप्शन आप्या छे एमांथी कोई एक ऑप्शन सिलेक्ट करीने आपणे आंसर लखवानो छे साचो बराबर छे। द गंगाज सोर्स इज ब्लेंड। गंगानो जे मूल स्त्रोत छे ए क्यांथी आवेलो छे क्यां एनो उगम स्थान छे यस तमने खबर छे द बंगाल High up in the Himalayan mountains, के दबिल्स पर्वतों में थी निकले छे के हिमालयना पर्वतों ना ऊंचाई पर थी निकले छे के बी ऑफ बंगाल में थी क्या थी निकले छे यस हमने खबर छे High up the Himalayas, high up in the Himalayan mountains, right? तो तमारे आंसर ये ना कंप्लीट सेंटेंस में लखवानो छे ओके। तमारे आप एक मार्क भी करवानो तमारे यहाँ का आंसर लखवानो रहेशे ओके। नेक्स्ट The angry old man burnt blank. पेलो जे वृद्ध मानस हतो गुस्सा वालो एने कोने पाड़ी नाख्या यस ऑल द किंग ऑफ सन्स एक्सेप्ट भगीरथ ऑल ऑफ द किंग सन्स अथवा तो भगीरथ कोने पाड़ी नाख्या यस कोने पाड़ी नाख्या था यस ऑल द किंग्स सन्स बराबर छे ऑल द किंग्स सन्स राजा ना बधा पुत्रों ने बाड़ी नाख्या कोने एक्सेप्ट भगीरथ बराबर छे। तो અહીંયા આવશે ऑल द किंग्स सन्स एक्सेप्ट भगीरथ राजा ना बधा पुत्रों ने बाड़ी नाख्या एश में राइट। नेक्स्ट किंग सागर सेंट ब्लैंक टू लुक फॉर हिज सहर्स जे राजा सागर हता એમણે કોને હોર્સ શોધવા માટે મોકલ્યા યસ ભગીરથ ऑल हिज सन्स एक्सेप्ट भगीरथ ऑल हिज सन्स कोने शोधवा माटे मोकल्या बधा पुत्रों ने फक्त ने फक्त भगीरथ ने छोड़ीने बधा पुत्रों ने शोधवा माटे मोकल्या ऑल हिज सन्स एक्सेप्ट भगीरथ बराबर छे। हे राजा सागरे घोड़ा शोधवा माटे बधा पुत्रों ने फक्त भगीरथ ने करे राख्यो ने बधा ने मोकल्या। एट द एंड ऑफ द स्टोरी The Ganga was a river. Yes, only in the heaven, only on the earth as well as in the heaven. Yes, वार्ता ना अंत में गंगा रिवर क्या बता? तो कोई कैसे मने? वार्ता ना अंत में और वार्ता ना अंत में गंगा नदी क्या होती? Yes, only on the earth. क्या होती? Only on the earth. पृथ्वी ऊपर गंगा नदी छेले हता राइट। नेक्स्ट गिव अनदर नेम ऑफ द रिवर गंगा બીજો આપણી નદીનું નામ અહીંયા આગળ શું લખ્યું હતું ગંગા નદીને અહીંયા આ સ્ટોરીમાં બીજું કયું નામ મળ્યું હતું યસ આપણે ગંગા નદીને બીજા કયા નામથી ઓળખીએ છીએ રેવતી સરસ્વતી ભગીરથી કઈ નદીના નામથી ઓળખીએ છીએ યસ કઈ નદી ધ ભગીરથી બરાબર છે। તો આપણે આ આન્સર આગળ લખીશું ઓકે સ્ટુડન્ટ્સ। તો આ પ્રમાણે તમારે એક્સરસાઇઝના એમસીક્યુઝ લખવાના રહેશે અને સ્ટોરીને સમજવાની પણ રહેશે। હવે આપણે આ સ્ટોરીને એનિમેશન વિડિયો દ્વારા જોઈશું। પ્રોઝ 1 ધ ગંગા। રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ। નદીઓ માનવ જાતિ માટે જીવાદોરી છે। There are many great rivers in our country, India. આપણા દેશ ભારતમાં ઘણી મોટી નદીઓ છે। The Ganga is the most important and the greatest river among them. તે સૌમાં
गंगा सौथी महत्वनी अने सौथी मोटी नदी छे। द गंगा इज 2480 किलोमीटर्स लॉन्ग। गंगा 2480 किलोमीटर लांबी छे। द सोर्स ऑफ द गंगा इज इन द हिमालयन माउंटेन्स। गंगानु उगम स्थान हिमालय पर्वतोमां छे। इट कम्स डाउन थ्रू द हिल्स एंड फ्लोज इनटू द बे ऑफ बेंगाल। ते पर्वतोमांथी नीचे उतरीने बंगाळनी खाड़ीमां वहे छे। द गंगा इज अ होली रिवर। गंगा एक पवित्र नदी छे। देर आर मेनी स्टोरीज ऑफ हाउ द रिवर गंगा केम डाउन टू द अर्थ। गंगा पृथ्वी पर कई रीते आवी तेना विशे घणी वार्ताओ छे। वुड यू लाइक टू नो वन ऑफ देम? तमारे तेमानी एक वार्ता जाणवी छे। लॉन्ग अगो देर वॉज अ किंग। घणा समय पहला एक राजा हतो। हिज नेम वॉज सागर। तेनू नाम सागर हतुं। ही हेड अ ब्यूटिफुल हॉर्स। तेनी पासे एक सुंदर घोड़ो हतो। ही वॉन्टेड टू गीव हिज हॉर्स एज अ प्रेजेंट टू द गॉड्स। ते तेनो घोड़ो देवों ने भेट तरीके आपवा मांगतो हतो। वन डे अ थीफ टुक अवे द हॉर्स। एक दिवस एक चोर घोड़ो लई गयो। द किंग वॉज वेरी अनहैप्पी। राजा खूब दुखी थई गयो। ही सेंट ऑल हिज सन्स टू सर्च फॉर इट। तेणे तेना बधा पुत्रोने तेनी शोधमां मोकल्या। बट ही आस्क्ड वन ऑफ हिज सन्स नेम्ड भागीरथ टू स्टे विथ हिम। पण तेणे भागीरथ नामना तेना पुत्रने तेनी साथे रहेवा कह्युं। सागर्स सन सर्च द हॉर्स ऑल ओवर द लैंड बट दे कूड नॉट फाइंड इट एनीवेर। सगरना पुत्रोए धरती पर बधे ज घोड़ाने शोध्यो पण तेमने ते क्यांय मळ्यो नहीं। सो दे डिसाइडेड टू सर्च इट इनसाइड द अर्थ। तेथी तेओए पृथ्वीनी अंदर तेनी शोधवानु नक्की कर्युं। दे डग अ डीप डीप होल। तेमणे खूब ऊंडो खाड़ो खोद्यो। एट लास्ट दे केम टू अ ग्रेट सी। अंते तेओ एक विशाल समुद्र सुधी पहुंच्या। देर दे सॉ अ वेरी ओल्ड मैन। त्यां तेमणे एक वृद्ध माणस जोयो। सागर्स सन्स डिस्टर्ब्ड दैट ओल्ड मैन। सगरना पुत्रोए ते वृद्ध माणस ने खलेल पहुंचाड़ी। सो ही बिकेम वेरी एंग्री। तेथी ते खूब क्रोधित थयो। ही बिकेम सो एंग्री दैट ही बर्न्ड सगर्स ऑल सन टू एशेस। ते एटलो बधो क्रोधित थयो कि तेणे सगरना बधाज पुत्रों ने बाळीने राख करी दीधा। नाउ ओनली द वॉटर ऑफ द गंगा कूड गीव देम अ न्यू लाइफ। हवे फक्त गंगानू पाणी तेमने नवो जीवन आपी शके। बट एट दैट टाइम द गंगा वॉज नॉट ऑन द अर्थ। शी वॉज इन द हेवन। पण ते समये गंगा पृथ्वी पर नहोती, ते स्वर्गमां हती। भगीरथ वॉज अलोन एट होम। भगीरथ घरे एकलो हतो। ही प्रेड टू द रिवर गंगा टू कम डाउन ऑन द अर्थ एंड ब्रिंग हिज ब्रदर्स टू लाइफ अगेन। तेणे गंगा ने पृथ्वी पर आवी तेना भाईओने फरीथी जीवित करवा प्रार्थना करी। द गंगा वॉज हैप्पी टू बी ऑन द अर्थ बट शी वॉज अफ्रेड दैट हर फॉल फ्रॉम हेवन टू अर्थ वुड ब्रेक द अर्थ। गंगा पृथ्वी पर आववा माटे राजी हती पण तेने डर हतो कि स्वर्गमांथी पृथ्वी पर तेने पड़वाथी पृथ्वी फाटी जशे। भगीरथ रिक्वेस्टेड लॉर्ड शिवा टू हेल्प द गंगा। भगीरथे भगवान शिव ने
ગંગાની મદદ કરવા વિનંતી કરી. લોર્ડ શિવા અગ્રીડ. ભગવાન શિવ કબૂલ થયા. હી આઝ ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. તેમણે ગંગાને તેમની લાંબી જટામાંથી નીચે વહેવા કહ્યું. ઇન ધીસ વે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. આ રીતે ગંગા હળવેથી પૃથ્વી પર આવી શકી. ધ ગંગા ફ્લોડ ઓવર ધ એશ ઓફ સગર્સ સન્સ એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન. ગંગા સગરના પુત્રોની રાખ ઉપરથી વહી અને તેઓ બધા ફરીથી જીવિત થયા. ભગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ. ભગીરથે પૃથ્વી પર વહેવા માટે પ્રાર્થના કરી. સો શી ઇઝ ઓલ્સો નોન એઝ ભાગીરથી. તેથી તે ભાગીરથી તરીકે પણ ઓળખાય છે.